કલમ ને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 10 ઓક્ટોબર ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની જીડીપીનું અનુમાન જાહેર કર્યું છે, જે મુજબ 2019-20 માટે જીડીપી દર 5.8% રહેવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે રિઝર્વ બેન્કે પણ જીડીપીનું અનુમાન કર્યું હતું, જે મુજબ વર્ષ 2019-20નો જીડીપી દર 6.8% રહેવાની શક્યતા દર્શાવાઈ હતી. મૂડીઝના અનુમાનમાં જીડીપી દર રિઝર્વ બેન્કના અનુમાનથી પણ 1% ઓછો આવ્યો છે, જેને કારણે આર્થિક ક્ષેત્રે નિરાશાજનક વાતાવરણ સર્જાયું છે. જામનગરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતની બીમારીઓ બેકાબૂ બની છે. શહેરના દરેક માર્ગ પર રખડતા પશુઓનો ત્રાસ છે. મોટાભાગના માર્ગો બિસ્માર હાલતમાં છે. શહેર અને નગરજનો ચારે તરફથી ભીંસ અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં નિંભર તંત્રને ઢંઢોળવા મહિલા કોંગ્રેસે આંદોલન છેડ્યું છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા જામનગર આવ્યા હતા. તેમની આગેવાનીમાં શહેર મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. તંત્ર નક્કર પગલાં નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. જામનગરમાં ડેન્ગ્યુને કારણે વધુ એક મૃત્યુ થયું છે. જામનગરની માનસીબેન નામની 22 વર્ષની યુવતીનો ડેન્ગ્યુએ ભોગ લીધો છે. શહેરમાં ડેન્ગ્યુને કારણે છેલ્લા 24 કલાકમાં 2 મૃત્યુ થતાં હાહાકાર થયો છે. જીજી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધતી જાય છે. અહીં ખાટલા ખૂટી પડતા દર્દીઓ જમીન પર સૂઈને સારવાર લઈ રહ્યા છે. સમગ્ર સ્થિતિ તંત્રના કાબુ બહાર જઈ રહી છે. રોગચાળો અટકાવવાના તમામ પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. આજે જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા હાપા માર્કેટ યાર્ડ પાસે ડિમોલિશન કરાયું હતું. માર્કેટ યાર્ડનો માર્ગ પહોળો કરવા 27 મિલકતો તોડવામાં આવી હતી. આ વખતે અસરગ્રસ્ત આસામીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સમગ્ર કામગીરી થઈ હતી. જામનગરના સુભાષ પાર્ક વિસ્તારમાં વીજ તંત્રની બેદરકારીએ એક બાળકનો ભોગ લીધો છે. અહીં પ્રદીપ મકવાણા નામના 10 વર્ષના બાળક પર જીવંત વીજ વાયર પડ્યો હતો, જેને કારણે તીવ્ર શોક લાગતા બાળક મૃત્યુ પામ્યો હતો. બાળકને બચાવવા જતા અમરીશભાઈ કોળી નામના સ્થાનિક શખ્સ પણ દાઝી ગયા હતા. સમગ્ર ઘટના પછી સ્થાનિકોએ વીજ પુરવઠો બંધ કરવા વીજ કચેરીએ ફોન કર્યો હતો. વીજ કચેરીએ ફોન ન ઉપાડતા લોકોનું ટોળું રૂબરૂ કચેરીએ ગયું હતું. આ સમયે કચેરીમાં કોઈ કર્મચારી હાજર ન હતા. સમગ્ર મામલે વીજતંત્રની બેદરકારી પ્રત્યે તીવ્ર જનાક્રોશ ફેલાયો છે. રાજકોટની આજી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. નેપ્થા કેમિકલની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર ફાઇટરો દોડ્યા હતા. આગ બુજાવવાની કામગીરીમાં ફાયરના 4 અધિકારીઓ સહિત 7 લોકો દાઝી ગયા છે. નેપ્થા ખૂબ જ જ્વલનશીલ કેમિકલ છે, માટે આગ બુજાવવામાં મુશ્કેલી આવી રહી છે. તંત્રએ આસપાસનો તમામ વિસ્તાર ખાલી કરાવ્યો છે. હાઈવે પર ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ગંભીર સ્થિતિને ધ્યાને લઈ બ્રિગેડ કોલ આપવામાં આવ્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.